જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દેશે જેટલા લાઈક બટન પર ક્લિક ન કરી લાઈક બટન પર ક્લિક કરી દેશે અને જેટલા હજી સુધી મારા સાથે જોડાયા નથી જોડાઈ જશે તો આ પ્રશ્નપત્ર છે આપણે ચેપ્ટર 4 માંથી પ્રશ્નપત્ર પૂછાવવાનું છે તો અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતીઓ પ્રસારમાનનું માપ કઈ 3 MCQ 2 SQ બે ગુણના ત્રણ પ્રશ્નો અને ત્રણ ગુણના બે પ્રશ્નો અને ચાર ગુણના બે પ્રશ્નો હવે તમને મિત્રો પ્રશ્ન થાય કે આ તો ખાલી સર પેપર બતાવી દીધું આનું સોલ્યુશન તો હું તમારી સાથે આ વિડીયોમાં સોલ્યુશન પણ લઈને આવ્યો છું અને સોલ્યુશન માટે તમારે આખે આખો વિડીયો જોવો પડશે બીજું એમાં ગણતરી કઈ રીતે કરવી એ પણ આપ્યું છે મિત્રો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને ખાસ જેને પણ આ વિડીયોની પીડીએફ જોતી હોય ને એ યુથ

અવલોકનો પાંચ 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 માટે કોઈ પણ માપ સી આપી શકે અવલોકનો ને તેના મધ્યક માંથી લીધેલા વિચલનો માનાંક લેવામાં આવે તો તફાવત ના માનાંક ક્યારે લેવાય તો કે એ છે સરેરાશ વિચલન પ્રસાર શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન ચતુર્થક વિચલન ની વ્યાખ્યા તો કે ચડતા ક્રમમાં ગોઠવાયેલા તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક છ અગિયાર માઇનસ ત્રણ જીરો અને આઠ આર બરાબર એક્સ માઇનસ એક્સેલ અગિયાર માઇનસ માઇનસ ત્રણ અગિયાર માઇનસ પ્લસ ત્રણ એટલે ચૌદ અવલોકનો વર્ગ કરવાનો પેલા મધ્યક મેળવવાનું સૂત્ર મૂકવાનું એસ બરાબર સીગમાં છેદમાં એન માઇનસ બાર વર્ગ એક્સ ત્રણસો ચોવીસ છેદમાં પાંચ માઇનસ સાત પોઈન્ટ છ નો વર્ગ

શું મેળવવા પડે ચલણ તમને સ્થિરતા પૂછે સુસંગતતા પૂછે ચલન પૂછે પ્રસાર પૂછે એના માટે તમારે ફરજિયાત પણ શું મેળવવાના ચલના ઓકે અને ત્યારબાદ જો તમને અવલોકનોની સંખ્યા એટલે એન આપી છે સરેરાશ ગુણ એક્સ બાર આપ્યો છે પ્રમાણિત વિચલન એસ આપ્યો છે અને આના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનો પ્રશ્ન પૂછી શકે હવે તમને એવો પ્રશ્ન થાય સર મને તો આવું કઈ આવડતું જ નથી તો આવડતું ન હોય તો જોડાઈ જાઓ ભાઈ વિદ્યાકુલ ટોપર્સ કામ કરી દેવાનું મિત્રો નવાણું જ Google પિસ્તાલીસ ચારસો પર જઈ અને એક કોલ કરી દેવાનો કહી દેવાનું મારે વિદ્યાકુલમાં અગિયારમું ભણું છે તમને પૂરેપૂરું ગાઈડન્સ આપવામાં આવશે ઓકે

એને એફ વડે ગુણાકાર કરીને મેળવશો એફ ગુણ્યા એક્સ માઇનસ એક્સ બાર અને છેલ્લે પ્રમાણિત વિચલન મેળવવાનો પ્રશ્ન જો તમે આ જ રીતે લખી શકો રન મેચ ની સંખ્યા પછી એક્સ લીધું એફ એક્સ લીધું એક્સ નો સ્કવેર એફ એક્સ નો સ્ક્વેર અને તમે એક્સ બાર મેળવી શકો સિગ્મા એક્સ ના છેદ માં એન અને એસ બરાબર સિગ્મા એફ એક્સ નો સ્ક્વેર છેદ માં એન માઇનસ એક્સ બાર ઓલ સ્કવેર ઓકે ના ગણતરી બહુ આસાન છે આસાનીથી ગણતરી થઈ જાય એવું છે ઝડપથી થઈ જાય એવું છે બસ થોડું થોડું ધ્યાન આપી અને આના પર તમારે ગણતરી કરવાની આ એકમ કસોટીમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે એમ છે તો બેસ્ટ તૈયારી કરીએ અને સારામાં સારું પેપર લખીએ અને પૂરેપૂરા માર્ક્સ લઈએ એવી અપેક્ષા સાથે હું વિદ્યાકુલ ગુજરાતી પરથી વિદાય લઉં છું પણ ફરી મળતા રહીશું એકમ કસોટીના પ્રશ્ન બેંકના સોલ્યુશનમાં ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે જેણે જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી રાખજો જેણે જેણે જે આ વિડીયોને લાઈક શેર ન કર્યો હોય લાઇક શેર પણ કરી દેજો થેન્ક યુ મિત્રો થેન્ક યુ સો મચ